કચ્છના રણની થીમ સાથેનું રેલવે સ્ટેશન એકસો એસી કરોડના ખર્ચે બનવા જઈ રહ્યું છે ત્યારે આગામી મહિનાની અંદર કામ પૂરું કરવામાં આવશે સમગ્ર દેશની અંદર યશસ્વી દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં અને રેલ શ્રી આદરણીય શ્રી અશ્વિનીજીના નેતૃત્વમાં અનેક પ્રકારે નવા નવા રેલવે સ્ટેશનો બની રહ્યા છે એમનું નવનીકરણ ચાલી રહ્યું છે અને જે પ્રકારે ભુજનું પણ આપણું રેલવે સ્ટેશન એક ખૂબ જ ઐતિહાસિક રેલવે સ્ટેશન છે અને આપણી અને કચ્છના લોકોની અનેક સંસ્થાઓની અને વારંવાર યાત્રીઓની જે રજૂઆતો હતી અને જેના ભાગરૂપે આજે રેલ વિભાગ દ્વારા આજે એક અદતન આધુનિક ટેકનોલોજી સાથે દરેક સુરક્ષાઓથી સજ્જ અનેક વ્યવસ્થાઓ જેમ કે દિવ્યાંગો માટે પાર્કિંગની અલગ અલગ વ્યવસ્થા પ્રવાસીઓ માટે અન્ય સુવિધાઓ અને મુખ્ય રૂપે જ્યારે એક કચ્છી થીમ એટલે કે એક કચ્છના રણની થીમ સાથેનું આ રેલવે સ્ટેશન એકસો એંસી કરોડ રૂપિયાના ખર્ચે જ્યારે બનવા જઈ રહી છે જે ચોવીસ મહિનાની અંદર આ પૂર્ણ કરવાની એની સમય મર્યાદા છે પૂરજોશની અંદર કામ પણ અત્યારે કાર્યરત છે અને આગામી સમયમાં કચ્છને એક ખૂબ જ મોટી એક રેલવે સ્ટેશનની ભેટ મળશે એટલું જ નહીં પણ જે ટ્રેનો જે છે કે ગાંધીધામ પૂરતી મર્યાદિત રહે છે અને આ રેલવે સ્ટેશન ભુજનું મોટું બનવાના કારણે જે વ્યવસ્થા વધશે અને ગાંધીધામ સુધી જે ટ્રેનો આવે છે એ બધી ટ્રેનો આપણે ભુજ સુધી આવશે અને આગામી સમયમાં આપણે જોયું હશે કે ભુજથી નલિયા એટલે કે દેસલ પર સુધીનું કામ પૂર્ણ થયું છે અને બે પાર્ટમાં અત્યારે પૂર ઝડપે દેસલ પરથી નલિયા સુધીનું કામ પણ અત્યારે કાર્યરત છે આવનાર સમયમાં નલિયા સુધી પણ કામ પૂર્ણ થશે એટલે રેલવે બાબતે કચ્છની એક સર્કિટ ત્યાંથી નારણ સરોવર સુધી જોડાય ત્યાંથી છેક આપણા ધોરડોના રણ સુધી આગળ ધોળાવીરા સુધી અને આ બાજુ પણ આપણે જોઈ રહ્યા છીએ કે એક સર્વે ચિત્રોડથી આડેસરથી રાપર સુધી અને વિશેષ રૂપે જ્યારે મુન્દ્રા માંડવીથી પણ આપણે જોડી કરીને